સુરતમાં ગત 29 સપ્ટેમ્બરના રોજ પૂના પોલીસ પથકની હદમાં આવેલા નિયોલ ચેકપોસ્ટ પાસેથી અજમેર રહેવાસી યુવકને 1.5 કરોડથી વધુના એમડી ડ્રગ્સ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. યુવકે સુરતમાં ડ્રગ્સની ડિલિવરી આપવા માટે આવ્યો હતો. આ ઘટનામાં ડીસીબી પોલીસે મુંબઈના નાલાસોપારા ખાતે રહેતા માતા પુત્રની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ મેળવવાની વધુ તપાસ હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બનાવમાં મુંબઈ નાલાસોપારાના રહેવાસી સફાત ખાન ઉર્ફે બલ્લુ ઉર્ફે નિહાલ ઉર્ફે નવાબ રઈસ ખાન તેમજ તેની માતા કૌશોર ઇમરાન ખાન ઉર્ફે ઇમામ માલિક અબ્દુલ શેખની ધરપકડ કરી છે. સફાત ખાન ઉર્ફે બલ્લુને કોર્ટમાં રજૂ કરી પોલીસે 8/10/2022 સુધી રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે તેમની માતા 15/10/2022 સુધીની પોલીસ કસ્ટડીની રિમાન્ડ ઉપર છે. વધુમાં ઝડપાયેલા કૌશલ ઇમરાન ઉર્ફે ઇમા અગાઉ 45 કિલો ચરસ સાથે મુંબઈ એનસીબીની ઝડપાઈ હતી. તેનો પતિ પણ એનડીપીએસના ગુનામાં જેલમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. નો ડ્રગ્સ ઇન સુરત સિટી જે કેમ્પેઇન મહેરબાન પોલીસ કમિશનર દ્વારા ચલાવવામાં આવે છે, એ અંતર્ગત સુરત શહેરની તમામ પોલીસ સ્ટેશન અને એજન્સીઓ એનડીપીએસના કેસો કરવા માટે એલર્ટ હતી. એ દરમિયાન આશરે 7-8 દિવસ પહેલાં પૂના પોલીસ સ્ટેશન અને સારોલી પોલીસ સ્ટેશન આ સંયુક્ત બંને પોલીસ સ્ટેશનના સંયુક્ત ઓપરેશનમાં એક આરોપીને 1 કિલો 670 ગ્રામ જેટલા એમડી નાર્કોટિક્સ ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવેલ છે. એનું નામ છે અફઝલ ઉર્ફે ગુરુ શેખ. આ વ્યક્તિની અટકાયત કરવામાં આવેલ છે. ઉપરોક્ત મુદ્દામાલ વધુ પ્રમાણનો હોય અને સેન્સિટિવ તપાસ હોય, જેથી કરીને આ તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચને સુપ્રત કરવામાં આવેલી હતી. આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે પીઆઈ જૈન ઝાલા સાહેબ એ વર્કઆઉટ કરી રહ્યા હતા અને આ ગુનાના કામે હાલમાં 2 આરોપી, એમાં એક છે સફાત ખાન જે એ ગુનાની અંદર વોન્ટેડ હતો અને એક એના મમ્મી એની મા એનું નામ છે કૌશર શેખ, આ બંનેને મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવેલ છે. બંને છે એ મા દીકરો થાય છે. કૌશર શેખ છે એમના પતિ પણ હાલમાં એનડીપીએસના ગુનામાં જેલવાસ ભોગવે છે અને કૌશર શેખ 2007માં એનસીબી દ્વારા ચરસના ગુનામાં પણ એરેસ્ટ થઈ ચૂકેલ છે અને એ જેલવાસ ભોગી ચૂકેલ છે. હાલમાં બંને મા દીકરાના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે નામદાર કોર્ટમાંથી અને 15 તારીખ સુધીના બંનેના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. જે બંને મા દીકરો છે મૂળ સપ્લાયર છે જે ડ્રગ્સનો એ અને હાલમાં જે અફઝલ ગુરુ પકડાયેલ છે આ બંને વચ્ચેની જોડતી કડી હતા મા દીકરો.